સાતમા સપનાનો આ ફળાદેશ અને છેલ્લે આઠમું સપનું લખે છે. મેં ઘડા જોયા. રાજા પુણ્યપાલ કહે છે, સારા ઘડા શિખર પર હતા, નબળા ઘડા નીચે પડ્યા હતા. અચાનક સારા ઉપરથી નીચે પડ્યા, નબળાએ ફૂટ્યા, સારાએ ફૂટ્યા, ચારે બાજુ ઘડાના ઠીકરે ઠીકરા થઈ ગયા. ભગવાન આના બે અર્થઘટન કરે છે કે સારા જે સાધુઓ છે એ શિખર પર બેઠા હતા, પાંચમા આરામાં એમને નબળા સાધુનો સંગ થાય છે એટલે એ ઉપરથી નીચે પતન પામે છે અને એના કારણે નબળા તો તૂટે ભેગા સારા પણ તૂટે છે. અને બીજું અર્થઘટન ભગવાન એ કહે છે એના સપ્ન મુજબ કે નબળા ઘડા ચારે બાજુ વિખરાયેલા હતા, સારા ઘડા ખૂણામાં પડ્યા હતા. ભગવાન કહે છે પાંચમા આરામાં સારા સાધુઓ ખૂણામાં હશે, નબળા સાધુ જાહેરમાં આવી જશે. એને રાજકારણ સાથે સારું પટતું હશે, ક્યારેક અંડરવર્લ્ડ સાથે પણ એને સારું પટતું હશે. તમારું પેમેન્ટ નથી આવતું, તમે મારા સાહેબને વાત કરો, હમણાં જ તમારા પેમેન્ટ છૂટા કરાવી દેશે. પણ યાદ રાખજો, જૈન સંઘ ક્યારે આવા નબળા સાધુઓથી નથી ચાલવાનો. સેનાથી ચાલવાનો? જૈન સંઘ શક્તિનો પૂજારી ના જોઈએ, જૈન સંઘ સંયમનો પૂજારી જોઈએ. આજે હું પણ તમને કહું છું કે મારું ગળું ચાલે છે ને ત્યારે તમે આ મંડપની અંદર આવો છો. આવતીકાલે કદાચ મારું ગળું બંધ થાય અને હું ખૂણામાં માળા ગણતો હોઈશ ને તો તમે મારો પણ ભાવ પૂજવાના નથી. ઉગતા સૂરજને સૌ શક્તિના પૂજારી મત બનો, સંયમના પૂજારી બનશો. પોળની અંદર આજે પણ 80-80 વર્ષના પર્યાયવાળા એવા સાધ્વીજી ભગવંતો બેઠા છે, જાતે ગોચરી લાવે છે અને પોતાનાથી નાની ઉંમરના સાધ્વી બીમાર પડ્યા તો એમની સેવા કરે છે. પોળના દેરાસરમાં જેમ દર્શન કરવા જાઉં છો ને, હું તમને એવા પાંચ ઉપાશ્રીના નામ આપું કે એક વખત દેરાસર નહીં જતા આ જીવતા ભગવાન છે એમને જય પ્રણામ કરજો, એમની સેવા કરજો. લઈ જજો તમારા દીકરા દીકરીઓને, કહેજો કે અમારા જન્મ પહેલાં એમણે દીક્ષા લીધી છે અને આટલું ઉત્તમ સંયમ પાડ્યું છે, આપણે એમને વંદન કરીએ. આવા આઠ સ્વપ્ન એના ફળાદેશ પરમાત્મા મહાવીરે રજૂ કર્યા. આખી સભાની આંખમાંથી આંસુ ચાલે છે, હરખના આંસુ એટલા માટે કે પાંચમા આરાથી આપણે બચી ગયા, શોકના આંસુ એટલા માટે આટલી મહેનત પરમાત્માએ પુરુષાર્થ કર્યો આ શાસનની સ્થાપના માટે, છતાં આ પાંચમા આરામાં કેવા કેવા જીવો થવાના છે. આપણે એટલી જ શાસનદેવને પ્રાર્થના કરીએ કે આપણો નંબર નબળામાં ન લગાડે, 20% ન લગાડે, 80% સારા આવવાના છે એમાં અમારો તમારો આપણા સૌનો નંબર લાગે. એક શુભેચ્છા.